नमस्कार विद्यार्थी मित्रों, पाठ 12 भाग 2 आज आप भणीशू। गई वक्त पहला भाग में आप जोयुं कि कई रीतना लेखक संकल्प करे कि भाई वेला 5 वगे उठी जाऊँ, परंतु ते उठी सकता नहीं, बराबर है। तो आग आप जोईए कि बेसता वर्ष दिवसे उत्साह में आई जाइने करेलो मोटा भागना संकल्पों की आज गति थाय। एक जने दिवाड़ी रात थी चा छोड़ी दी थी, आगला दिवस थी चा छोड़ी दी थी, एम संकल्प जीवेलो पण खरो। एक अठवाडियु, बे अठवाडिया, त्रण अठवाडिया एमणे चा न पीधी ते न ज पीधी। माताનો प्रेम, पिताની आज्ञा, भगिनीના आंसू, पत्नीની धमकी, मित्रોની मस्करी, ચાની જાહેર ખબરો કોઈ એમને ગળાવી ન શક્યું। એમના એ સંયમનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો કે એમણે ચા છોડી દીધી। ચારે દિશામાં એમની વાતો થવા લાગી, છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું કે વાહ, ચા છોડી દીધી। પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપેટાયા, એ વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા। પણ ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત થશે। ચા તો છોડી દીધી હતી, પરંતુ ઉપવાસ કર્યા હતા, બરાબર છે, તો માંદગીમાં એ ચા પીવાથી સારું રહેશે અને ઉપવાસ પણ માં થોડી રાહત રહેશે એવું વિચાર્યું એમણે। એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી, એટલે કે ધીરે રહીને તેમણે ચા પીવાની શરૂ કરી। પછી તો 6 મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડી, અને હવે તો સાજા થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પીવે છે। પહેલાં છોડી દીધી હતી, પરંતુ હવે રોજના 7 કપ એ ચા પીવે છે। આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગ સિધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો, એટલે કે ચા ન છૂટી તે ન છૂટી। ચા છોડવા જેવો બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગરેટ છોડવાનો। ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે। ઘરમાં પત્ની કહેતી હોય કે સિગરેટ છોડી દો, અને ડૉક્ટરો કહેતા હોય કે સિગરેટ જો તમે પીશો તમારા સ્વાસ્થ્યને નુકસાન થશે, એ રીતના દુષ્ટ ડૉક્ટરો આવી સલાહ આપતા રહે છે, બરાબર છે। પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને આવ્યું છે, એટલે કે કોણ જીવવાનું છે આખી વર્ષો વર્ષ સુધી કોણ જીવવાનું છે, બરાબર છે। સિગરેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી। કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે કે નિયમિત થઈ જવું, પણ એ કેટલા દિવસ, જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક દિવસ રોજ થોડો થોડો સેકન્ડો મોડો ઉગે છે, અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડીક થોડીક સેકન્ડ વહેલી ઉગે છે। ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર એટલે કે તુચ્છ માનવીને વળી કોણ, તે કોણ? જો સૂરજ જ મોડો ઉગતો હોય, બરાબર છે, અથવા એ વહેલો આવતો હોય, એની નિયમિતતા નથી, તો આપણે વળી કોણ? આપણે તો તુચ્છ મનુષ્ય છે, માનવ છે। હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની ચૂક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે, બરાબર છે। કે લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પરંતુ મહાપુરુષ છે એટલા માટે તેઓ નિયમિત થઈ શક્યા છે। એક સંબંધીને નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો કે હવેથી હું ગુસ્સો નહીં કરું, ક્રોધ નહીં કરું। આમ તે આ વાતમાં ચીડાય ને પાન કરતા પીડાય એવા સંભાવના હતા, પણ બેસતા વર્ષના દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમના પત્ની બુમારી, અરે સાંભળે છે કે? શું છે? અંદરથી શ્રીમતીએ જવાબ આપ્યો, હવે અહીં આવતો ખરી, પણ છે શું? લ્યો કહો, શું કામ છે? જો, એમણે સ્મિત શોભતા મુખડે કહેવા માંડ્યું, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કદી કોઈના શબ્દોનેથી અકળાવું નહીં, હોય દુનિયા છે કહીને હસી નાખવું, ઠીક? પત્નીએ પાછા ફરતા જતા કહ્યું, તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું, ગમ્યો પણ પાડો ત્યારે ખરા, ગમ્યો તમે સંકલ્પ તો કરી લીધો છે, પરંતુ તમે એ પાડો ત્યારે ખરા કહેવા, શું કહ્યું? એમનું સ્મિત વિલાયું, પાડો ત્યારે ખરા એટલે શું? મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી, હવે તો જોઈશું ને, એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કહી અને ખલાસ, એટલે કે અકળાઈ ગયા, ગરમ થઈ ગયા, એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો, એ તો આખી સોસાયટી ગજવવા જતા હતા, ત્યાંના શ્રીમતી એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો, ત્યારે જ માન માટે શાંત પડ્યા। આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી
પરોઢનું ઝાકળ એટલે કે જેમ સૂર્યનો તડકો પડે એમ ઝાકળ ઉડી જાય, બરાબર. બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના કો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે, કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય નાખે છે. તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને પાછું આવીને પાછું ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે એટલે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષના દિવસે બીજે દિવસે બીજે અઠવાડિયે હોય છે એટલે સંયમીજનો બાકીના વર્ષમાં વર્ષભરમાં ક્યારેય જણાતા નથી તે આ કારણ છે. એટલે મારા ભાંગેલા સંકલ્પનો વિચાર કરતાં ક્યારેક નિરાશા નીકળવામાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી, એટલે કે પાછા હું સંકલ્પ કરવા લાગું છું. ફરીથી બેસતું વર્ષ આવે છે ને હું સ્વપ્નમાં રચવા બેસી જાઉં છું કે કાલે હું કંઈક નવો સંકલ્પ કરીશ. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગું છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાનમાં પહેલાં સંકલ્પો વિસરી જાઉં છું. અચાનક જગીને જાગી જાઉં છું, ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ. કાનમાં પેલો રૂમારોલા મને કહ્યા કરે છે, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ, એ પણછ ખેંચાઈ હશે તો ક્યારે પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે અને મારા બધાય સંકલ્પના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. એટલે કે અહીંયા લેખકનો કહેવાનો મતલબ એટલો જ છે કે બેસતું વર્ષ નવા વર્ષે આપણે જે સંકલ્પ કરીએ એ ફક્ત એ દિવસ પૂરતા જ હોય છે, કોઈ એને પાડતું નથી. રોજ દર વર્ષે આપણે જ્યારે નવું વર્ષ આવે ત્યારે નવા નવા સંકલ્પો કરતા રહીએ છીએ, પછી કોઈને કોઈ બહાનું કાઢીને એને આપણે ટાળતા રહીએ છીએ. અહીંયા એ વાત કરવામાં આવેલી છે. તો આ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાય એ તમારે નોટબુકની અંદર લખવાનો છે.